विद्यार्थी मित्रों, तमे तमारी बुक खोली ने जुओ, एमां आनी पहेला आपणे चार खाली जग्या जोई गया, त्यार पछी पांचमी खाली जग्याथी आजे आपणे पूरवानुं बाकी छे, जे आपणे चालू करीए। तो पांचमी खाली जग्या छे, खाली जग्या इज कूकिंग, सी डबल ओ के आई एन जी कूकिंग। रसोई कोण बनावी रह्युं छे, चालो ते आपणे चित्रमां जोईए। जो विद्यार्थी मित्रों, अँ त्रण व्यक्ति है, तेमा निखिल भाई एन आई के एच आई एन बी ए जे आई, निखिल भाई रसोई बनावी रह्या छे ने। तो जवाब में आपणे लखशुं, अँ हूँ पेन्सिल थी लखूँ, तमारे बधाए पेननो उपयोग करवानो छे, बॉल पेन थी ज बधाए जवाब लखवाना छे। तो पांचमामां जवाब आवशे निखिल भाई एन आई के एच आई एल बी एच ए आई, निखिल भाई इज कूकिंग, निखिल भाई रसोई बनावी रह्या छे। त्यार पछीनी छठी छे, खाली जग्या इज सेलिंग, एस ई डबल एल आई एन जी, सेलिंग एटले वेचवું, वी ई जी ई टी ए बी एल ई एस वेजिटेबल्स, शाकभाजी कोण वेची रह्यो छे, चालो आपणे बधा ચિત્રમાં જોઈએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ લેડી એટલે કે સ્ત્રી જો તેમને દેખાય છે ને, જે શાકભાજીનો ટોપલો લઈને આવે છે, તેનું નામ શું છે, સી એચ એ એમ પી એ બી ઈ એ, ચંપાબેન, ચંપાબેન છે તે શાકભાજી વેચે છે, માટે જવાબમાં આવશે ચંપાબેન। छठी खाली जगह में आवशे चंपाबेन, सी एच ए एम पी ए बी ई एन, चंपाबेन। तमारे एननुं पाकड़ू मोटू करवानुं नथी। त्यार पछी चंपाबेन इज सेलिंग वेजिटेबल, चंपाबेन शाकभाजी वेची रह्या छे। ત્યાર પછી સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા ઇઝ ડુઈંગ, ડી ઓ આઈ જી ડુઈંગ એટલે કે કરવું, એક્સરસાઇઝ, ઈ એક્સ ઈ આર સી આઈ એસ ઈ, એક્સરસાઇઝ એટલે કસરત કરવી। કસરત કોણ કરી રહ્યું છે, ચાલો આપણે ચિત્રમાં જોઈએ। જો વિદ્યાર્થીઓ, કરણ છે તે એક્સરસાઇઝ કરી રહ્યો છે, કે એ આર એ એ કરણ, તો આપણે જવાબમાં લખશું करण, के ए आर ए एन करण, करण इज डूइंग एक्सरसाइज, करण कसरत करी रह्यो छे। त्यार पछी छे आठमी खाली जगह, विनोद भाई वी आई एन ओ डी बी एच ए आई, विनोद भाई इज खाली जगह फ्रॉम एफ आर ओ एम ऑफिस ओ डबल एफ आई सी ई, विनोद भाई ऑफिसेथी આવી રહ્યા છે કે જઈ રહ્યા છે, ચાલો આપણે ચિત્રમાં જોઈએ। જો વિદ્યાર્થીઓ, વિનોદભાઈ છે તે આવી રહ્યા છે, એટલે વી આઈ એન ઓ ડી બી એચ એ આઈ, વિનોદભાઈ તે આવી રહ્યા છે, તો જવાબમાં લખશું કમિંગ, સી ઓ એમ આઈ એન જી, કમિંગ ફ્રોમ હોમ ઓફિસ, અહીંયા સી છે તે નાનું આવશે। ત્યાર પછી છે નવમી ખાલી જગ્યા, ખાલી જગ્યા ઇઝ ક્લિનિંગ ધ હોમ, સી એલ ઈ એ એન આઈ એ જી, ક્લિનિંગ એટલે સફાઈ કરવી, હોમ એટલે ઘર, એચ ઓ એમ ઈ હોમ એટલે ઘર।
तो घर में सफाई कौन करी रही है? चलो अपने चित्र में जोईए। जो विद्यार्थी मित्रों, नेहा बेन, NEHABEN, नेहा बेन, नेहा बेन छे ते घर की साफ सफाई करी रहा छे ने, तो जवाब में लखशु नवमी खाली जगह में आवशे NEHABEN, नेहा बेन, नेहा बेन छे इज क्लीनिंग, तो नेहा बेन घर की सफाई करी रहा छे। त्यार पछीनी दसमी खाली जगह, खाली जगह इज फ्लाइंग अ काइट, FLYING, फ्लाइंग એટલે ઉડાડવું, કાઈટ એટલે પતંગ। કોણ પતંગ ચગાવી રહ્યું છે? ચાલો ચિત્રમાં જોઈએ। જો આરિફ, ARIF, આરિફ છે તે પતંગ ચગાવી રહ્યો છે, તો જવાબમાં લખશું દસમી ખાલી જગ્યામાં જવાબ આવશે આરિફ, ARIF, આરિફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, પતંગ ચગાવી રહ્યો છે। ત્યાર પછીની અગિયારમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ, ટોકિંગ એટલે વાતો કરવી, TALKING, ટોકિંગ એટલે વાતો કરવી। ચાલો આપણે ચિત્રમાં જોઈએ કોણ વાતો કરી રહ્યું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોકિલાબેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે, તો જવાબમાં આપણે લખશું નરેશભાઈ અને કોકિલાબેન। નરેશભાઈ, NEHABEI, નરેશભાઈ અને કોકિલાબેન, KOKILABEN, કોકિલાબેન, નરેશભાઈ એન્ડ કોકિલાબેન આર ટોકિંગ, નરેશભાઈ અને કોકિલાબેન વાતો કરી રહ્યા છે। ત્યાર પછીની દસમી ખાલી જગ્યા, બારમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ, બ્રશિંગ એટલે બ્રશ કરવું, BRUSHING, બ્રશિંગ એટલે બ્રશ કરવું, ટીથ, TEETH, ટીટ એટલે દાંત, કોણ દાંત ઘસી રહ્યું છે? ચાલો આપણે જોઈએ ચિત્રમાં। જુઓ વિદ્યાર્થી મિત્રો, નિલેશભાઈ છે તે બ્રશ કરી રહ્યા છે ને, દાંત સાફ કરી રહ્યા છે, નિલેશભાઈ, NILESHBHAI, નિલેશભાઈ। ચાલો આપણે જવાબમાં લખીએ નિલેશભાઈ, NILESHBHAI, નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ, નિલેશભાઈ દાંત ઘસી રહ્યા છે। અહીંયા આપણી એક્ટિવિટી 6B પૂરી થાય છે, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે, વધુ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું। થેન્ક યુ।